માગરોળ તાલુકાના ઘોડાદર ગામના ખેડૂતોને પાક વીમામાં એકને ઘોર અને એકને ખોર જેવી પરિસ્થિતિથી ખેડૂતોમાં જોવા મળી નારાજગી. ઘોડાદર ગામના ખેડૂતોએ વીમા કંપનીને જાણે લોલીપોપ આપતી હોય ખેડૂતોની માંગ છે કે તેમને તેના પાક વીમાની રકમ તાત્કાલિક મળે. જાહેર કરીને તમામ ખેડૂતોને પાક વીમો ચૂકવણી પ્રક્રિયા શરૂ પૂર્ણ થઈ છે ત્યારે માંગરોળ તાલુકામાં ઘણા એવા ગામો પણ આવેલા છે જ્યાં પાક વીમો મળ્યો જ નથી ત્યારે ખેડૂતો પાક વીમાને લઈને નારાજ થયા છે. આવો જ એક કિસ્સો માંગરોળ તાલુકાના ઘોડાદર ગામે બને. સરકાર દ્વારા ઘોડાદર ગામને 80.77% પાક વીમો મંજૂરી અપાયેલ અને તે મુજબ ચૂકવણી કરવાની થતી હોય છે, પરંતુ એક ખેડૂતને 420 હેક્ટર જમીનને માત્ર 71,758 રૂપિયા જ વીમાની ચૂકવણી કરવામાં આવી છે, જેથી આ ખેડૂત નારાજ થઈને બેંક તેમજ સરકાર અને વીમા કંપનીને લેખિત મૌખિક ફરિયાદો કરવા છતાં કશા પ્રકારનું ધ્યાન દેવામાં નહીં આવતું હોવાનું આ ખેડૂતે જણાવ્યું છે. ખરેખર જો આ ખેડૂતને પોતાના જમીનની મર્યાદા જોઈ એ તો આ ખેડૂતને 2,20,000 જેવી રકમ મળવાપાત્ર થાય છે તેવું ખેડૂત દ્વારા જણાવ્યું હતું. જ્યારે વીમા કંપની અને સરકાર વીમાના નામે ખેડૂતોને લોલીપોપ આપે હોવાનું ખેડૂતો દ્વારા જણાઈ રહ્યું છે. તમારે પાક વીમા વિશે શું પ્રશ્ન છે? મારો ઘોડાદર ગામ, માંગરોળ તાલુકો, જૂનાગઢ જિલ્લો. મારે મગફળીનો પાક ગયા વર્ષે જે સરકારશ્રી દ્વારા જે મંજૂર થયેલો તેમાંથી જે વીમા કંપની જે તે જિલ્લા તે તાલુકાની હોય એ કંપનીમાં મેં રજૂઆતો કરેલી અને જે વીમો મને મળવો જોઈએ એ વીમો અત્યાર સુધી મળેલો નથી. મેં વીમા કંપનીમાં પણ વારંવાર રજૂઆત કરેલી, એ લોકોને ફોનથી વાત થતાં તે લોકો એમ કહે કે આજે જોઈ આપશું, કાલે જોઈ આપશું અને તમને જે મળવાપાત્ર હતું તે તમને મળી ગયું, એ મને મળ્યું નથી અત્યાર સુધી. તો આનો મને યોગ્ય ન્યાય મળે તેવી મારી માંગ છે. તમારો પાકનો વીમો જે લીધેલો છે બરાબર, એ કઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં લીધો અને કેટલા હેક્ટર જમીન બાબતે તમે પાક વીમો લીધેલો છે? એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે માંગરોળ તાલુકામાં જે કંપની ફાળવેલી છે તે કંપનીમાંથી અમે વીમો લીધેલો. 4.20 હેક્ટર અંદાજે મારી જમીનનો મગફળી પાકનો વીમો લીધેલો. તેનું વળતર જે મને મળવું જોઈએ તેટલા ટકા મુજબ મને મળેલું નથી અને એ મારી માંગ છે કે જો એટલા ટકા મંજૂર થયેલું હોય તો મારા ખાતામાં કેમ અડધા પૈસા આવ્યા અથવા કેમ બાકી છે, અને જો વીમા કંપનીને બાકી હોય મને ચૂકવવાના તો મને યોગ્ય તપાસ કરી અને જવાબ આપે એવો મને જવાબ પણ મળેલો નથી. જ્યારે રામદેવભાઈ ખેડૂતે આ બાબતે વીમા કંપનીને ફોન કરતા વીમા કંપની અને સરકાર એકબીજા ઉપર ખો આપતી હોવાનું ખેડૂતે જણાવ્યું છે અને આવા તો અનેક ખેડૂતો પોતે પોતાની જમીન મુજબ પ્રીમિયમ ચૂકવી રહ્યા છે, પરંતુ વીમાના નામે લોલીપોપ હોવાનું ખેડૂતોને સમજાવ્યું છે. કાનાભાઈ નારણભાઈ, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત માંગરોળ. આજે અમારા સમગ્ર વિસ્તારમાંથી ખેડૂતો એકત્ર થઈને મામલતદારશ્રીને આવેદનપત્રક આપ્યું છે. જે વીમાની રકમનું જે પ્રીમિયમ કાપ્યું છે એ પ્રીમિયમમાં આજની તારીખે 20 ગામો તો એવા છે કે જેને 10 પૈસા પણ વીમો નથી મળ્યો, એવા 10 ગામો એ સહિતના જે ગામોમાં વીમો આપ્યો છે એ ફક્ત ખેડૂતોને મૂર્ખ બનાવવા માટે, લોલીપો આપવા માટે અને ટોકન આપ્યું છે એમ કહીએ તો પણ હાલે. ગયા વર્ષમાં ઓછામાં ઓછો વરસાદ માંગરોળ તાલુકામાં થયો છે અને માંગરોળ તાલુકામાં ઓછા વરસાદના હિસાબે ખરીફ પાક છે. જ્યારે આજે મામલતદાર માંગરોળને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે જો આ બાબતે યોગ્ય નહીં થાય તો ખેડૂતો સરકાર વિરુદ્ધમાં મતદાન કરશે નહીં તે નક્કી છે. ગોવિંદ હડિયા, ZSTV, જૂનાગઢ.